નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર આઠ ભારત વર્ષની ભવ્યતા પાષાણ કાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું એટલે કે એ વિશે આપણે સમજ્યા વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી એટલે કે અલગ અલગ સંસ્કૃતિ વિશે પણ આપણે માહિતી મેળવી શાસકો એટલે રાજાઓ વિશે માહિતી મેળવી ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે પ્રાચીન કાળ એટલે કે સમયથી જ અનેક જાતિ પ્રજાતિ સમૂહ આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે હવે માહિતી મેળવીશું જેનાથી આપણે પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે તો હવે એ વિશે આપણે પરિચય મેળવીએ તો કે પ્રાચીન ભારત એટલે કે પહેલાના સમયમાં ખેતી કઈ રીતે થતી તો એ જોઈએ આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળી આવે છે એટલે કે ખેતરમાંથી મળી આવે છે કાચા માલ સ્વરૂપે અને ઉપયોગલાયક વસ્તુ બનાવી પછી એનું વેચાણ કરવામાં આવે છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી એટલે કે આપણા ભારત દેશમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી એટલે કે ખેતી કરવા માટે જે કંઈ પણ સાધનો જોઈએ એ તમામ સાધનો અને એ ખેતીમાં પાણી પૂરું પાડવા માટે સિંચાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી આ એ સમયના પાકની વાત કરવામાં આવી છે જોકે અત્યારે પણ આપણે આવા પાક ઉગાડીએ છીએ ઓજારો વિશે માહિતી મેળવીએ તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી એટલે કે એ સમયની હડપ્પા સંસ્કૃતિ જે હતી જે ખૂબ વિશાળ સંસ્કૃતિ અને સમૃદ્ધ સંસ્કૃતિ હતી એમાં હળના અવશેષ મળ્યા નથી એટલે કે હળ સ્વરૂપે જે ખેતીમાં એ સાધન કામ આવતું એનું કોઈ પણ પ્રકારનું અવશેષ નથી મળ્યું પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે એટલે કે હળ આકારનું ખેતીમાં જે હળ ઉપયોગ કરવામાં આવે છે એવું એવું ખેતીનું કોઈ સાધન નથી મળ્યું મળ્યું પરંતુ રમકડું એ આકારનું જ છે તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો પણ ઉપયોગ કરતા હશે હવે જોઈએ આગળનો પેરેગ્રાફ આશરે પચીસો વર્ષ પહેલાની સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હળના ફાલનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત દાંતડું કુહાડીથી તેઓ પરિચિત હતા એટલે કે પહેલાના પચીસો વર્ષ પહેલાનો જે સમયગાળો હતો તેમાં ખેતી માટે લોખંડના જ સાધનો ઉપયોગ થતા હતા કેમ કે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક કોઈ પણ સાધનો એ સમયમાં હતા નહીં તેમાં જંગલોને સાફ કરવા માટે પણ કુહાડી અને હળના ફાળનો જ ઉપયોગ થતો એટલે કે વધી ગયેલું ઘાસ અને વધી ગયેલી વનસ્પતિને કાપવા માટે પણ હળનો ઉપયોગ થતો આ ઉપરાંત દાંતડું અને કુહાડીથી તેઓ પરિચિત હતા સિંચાઈ તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ આ સમયે સિંચાઈ માટે નહેરો કૂવા તળાવ તથા કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવે એટલે કે સિંચાઈની સુવિધા કઈ રીતે પહોંચાડી તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું પરંતુ એ સમયમાં પણ સારી રીતે ખેતીનો વિકાસ કરી નવા સાધનો લાવી અને મહત્વપૂર્ણ પગલાં લઈ ખેતી કરી હતી અને સિંચાઈ વ્યવસ્થા પણ ઊભી કરી હતી અને એ માટે નહેર કુવા અને તળાવ તથા કૃત્રિમ જળાશય તો કે આ લોકો દ્વારા બનેલા જળાશયોનો પણ ઉપયોગ થયો હતો અને બનાવવામાં આવ્યા હતા પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા પેઢીઓ સુધી એટલે કે પિતા મૃત્યુ પામે એટલે વંશ પરંપરાગત એના પુત્રો જે બધા હોય એ રાજગાદી સંભાળી અને શાસન કરતા અને સારો એવો ગામનો વહીવટ ચલાવતા એ રીતે મોટા ભાગે વંશ પરંપરાગત આ ગ્રામ ભોજક રહેતો હતો ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવાનું કાર્ય તેમને સોંપતા તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા એટલે કે એ સમયમાં ગ્રામ ભોજકનું કાર્ય શું તો કે ગ્રામ ભોજક સૌથી મોટો જમીન માલિક હવે જમીન એની પાસે જેટલી હોય એમાં એ માણસો રાખીને ખેતીનું કામ કરાવતો હતો અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવાનું કાર્ય સોંપતા હતા એટલે કે જે લોકો પાસે જેટલી આવક હોય એમાંથી અમુક ટકા ભાગા રાજાને આપી દે એવી વ્યવસ્થા કરી હતી દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા મોટા જમીનદાર નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે જેની પાસે જમીન ન હોય એ એ પ્રમાણે ત્રણ પ્રકારના લોકો રહેતા જીવન મોટા ભાગના શહેરો પચીસો વર્ષ પહેલા પદોની રાજધાની હતા આ શહેરો કિલ્લા બંધીથી સુરક્ષિત હતા ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે પણ ઓળખાય છે આ વલયકૂપ શૌચાલય અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા અહીં વિદ્યાર્થી મિત્રો પચીસો વર્ષ જૂની મહાજનપદોની રાજધાનીની વાત કરી છે ઊંચી કિલ્લાબંધી બાંધતા આવે તમને એમ થાય કે ઊંચી કિલ્લાબંધી શું કામ બાંધે તો કે એનો એક જ હેતુ હતો કે ડાયરેક્ટ કોઈ પણ દેશનો રાજા કે કોઈ પણ પ્રદેશનો રાજા આવી અને ડાયરેક્ટ ચડાઈ ન કરે અને પણ મળ્યા હતા એ વલયકૂપ શા કામમાં આવતા તો કે શૌચાલય બનાવવા તેમજ કચરા પેટી માટે પણ એને ઉપયોગમાં લેતા ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જઉ ચોખા દૂધ ઘી ફળ આદિ તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા કે અત્યારે જે આપણે ખાઈએ છીએ એનો ઉપયોગ કરતા હતા પહેલાના સમયમાં પણ હવે જોઈએ આગળનો પેરેગ્રાફ પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્ર પહેરતા શરીરના નીચેના ભાગનું ભાગનું વસ્ત્ર 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 નીવી અને ઉપરના ઉપરના વાસ કહેવાતું પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા કે કારણ કે એ સમયમાં પોશાક હતા નહીં એટલે એ માટે આ પ્રકારના પોશાક એ સમયમાં સ્ત્રી અને પુરુષોના હતા પ્રાચીન ભારતમાં કલા તો કે ઇતિહાસવિદો લલિત કલા અને બીજું છે નિદર્શન કલા લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે આપણે આ બાબતો વિશે વિગતે હવે જોઈએ તો કે ભારતમાં સાહિત્ય નો વારસો ભારતીય સાહિત્ય ધાર્મિક ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તો પહેલું જોઈએ ધાર્મિક સાહિત્ય ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં વેદોનો સમાવેશ થાય છે તેમની ચા સંખ્યા ચાર છે એટલે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ આવા ચાર વેદો છે વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણક્યોની રચના કરવામાં આવી જેમાં સતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને સૌથી અગત્યના ગણાવી શકાય તો કે આ વેદોને સમજવા માટે માટે આટલા આટલા લોકોની પણ એમાં એ સમજાવવા લોકોનો સમાવેશ થાય છે આ સિવાય રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું જે વિકસતું જતા એક લાખ શ્લોકોનું મહાભારત થયું અને કઈ રીતે આખું મહાભારત રચાયું એ મહાભારત ગ્રંથમાં વેદ વ્યાસ કહ્યું છે તે જ રીતે વાલ્મિકીએ રચ્યું કે આખી જ ભગવાનની શ્રીરામચરિત કથા એમાં લખી છે અને એક આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણો કેવી રીતે એ આખા સમાજમાં વ્યાપી ઉઠ્યા અને કેવી રીતે પોતાના પત્ની પુત્ર વગર રહ્યા ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો આ તમામ વસ્તુ રામાયણમાં વાલ્મીકી દ્વારા લખેલી જોવા મળે છે હવે જોઈએ આગળનો ફકરો એકસો આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો મહામૂલા ગ્રંથો છે કટ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા અઢાર જેટલી છે જેમાં વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ગ્રંથો ખ્યાત થયા છે હવે જોઈએ આગળનો ફકરો તો કે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે તેમાં સુધપિટક વિનય પીટક અભિધમ નો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દિઘિ નિકાય અંગુ તરનિકાય અને મજિમ નિકાય અગત્યના ગ્રંથો છે નાગસેનનું મિલિન પાનહો મિલિંદ અને આર્ય મંજિષી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબિત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર બે સહિત સંહિતા પ્રસિદ્ધ છે જાતક કથાઓ દીધી નિકાય મંજી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બૃહદ કથા હરિવંશ પુરાણ વાસુદેવ હિડી સિદ્ધ હેમ શબ્દાનું શાસન દ્રયાશ્રય અને કિત્તી કૌમુદી મુખ્ય છે તો કે આ પહેલાના સમયના આપણા ધાર્મિક ગ્રંથો છે જેની સંપૂર્ણ માહિતી આપણને મળે છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથ કહેવામાં આવે છે આવા આગમ ગ્રંથોની સંખ્યા બાર છે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર અંગ અને વૈતાલિક દશા વૈતિક સૂત્ર અગત્યના છે બીજું આવે છે ધર્મેતર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મ બહારની છે તેવા સાહિત્યક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટે ભાગે કાવ્યો નાટકો પ્રસિદ્ધિઓ વ્યાકરણ ગ્રંથ અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ યાજ્ઞવલ્યક સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે તો કે જેટલા ધર્મના પુસ્તકો ધર્મ છે એના એટલું જ સામે વ્યાકરણ ગ્રંથ પણ આપણને જોવા મળે છે હવે જોઈએ આગળનો ફકરો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ છે જેમાં મહાકવિ ભાસ કાલિદાસ સુદ્રક ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન સાંકુતલમ રઘુવંશમ મેઘદૂત્તમ કિરાતા જુન્યમ સ્વપ્નવાસદત્તમ અને મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે જે પ્રાચીન ભારતના ગ્રંથો અને નાટકો કહેવાય છે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્યજન સંગીત સાહિત્યમ કહેવામાં આવે છે તેની રચના ઈસવીસન પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી મદુરાઈમાં ત્રણ સંગમમાં સોળસો જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી એટલે કે એ સમયમાં જે શહીદ થઈ ગયેલા વીર હતા એ વિશેની રચના કરી આ સાહિત્યમાં રાકમ મણી મેખલાય ખૂબ જ અગત્યના છે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનીનું અષ્ટ્યાધાયી છે જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં રચાયું હતું અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે તો આખું જ આ સંસ્કૃત સાહિત્યથી માંડી અને બૌદ્ધ ધર્મના પણ જે નીતિ નિયમો એ સમયમાં એ ધર્મ પાળવા માટેના જે ઊંચા ધોરણો હતા મૂલ્યો હતા એનો પણ આમાં સમાવેશ થાય છે ગુપ્તકાળમાં પ્રસિષ્ધ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો સમુદ્ર પ્રયાગિસ્તી પ્રસિસ્તી લેખક હરીસેગુપ્ત દ્વિતીય પ્રસિસ્તી વર્ણવી એટલે કે દરેક લોકોએ દરેક લોકોની પ્રસિષ્ઠિ એટલે કે એનું જીવન ચારિત્ર વર્ણવ્યું હતું હવે જોઈએ આગળનો ફકરો વિદેશી મુસાફરોના વર્ણનો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના વર્ણનો લખ્યા છે તેમની આ પ્રવાસ નોંધપાત્ર પોથીમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે એટલે કે વિદેશી મુસાફરો જે આપણા દેશમાં આવીને જે લેખો લખી ગયા એની વિશેની માહિતી મેળવવાની અહીં વાત કરવામાં આવી છે આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગેસ્થાનીસ ખૂબ જ અગત્યના છે તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ સમયમાં ગ્રીક નાવિક ટોલિમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવે ચીનના મુસાફર ફાહિયાને અનેક સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદભુત ચિત્રણ કરેલું છે એટલે કે જે લોકો વિદેશથી આવ્યા હતા એણે પણ આપણા દેશના જે શાસકો જે રાજાઓ હતા અને જે ગ્રંથો હતા એના વિશે પૂરેપૂરી માહિતી એ પોતાના દેશમાં પણ લઈ ગયેલા છે વેપારી અને નવા માર્ગો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશ સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું એટલે કે આગળ પડતું સ્થાન ધરાવતું હતું કે આપણા દેશમાંથી મોટા પાયે બીજા દેશમાં વસ્તુઓ જતી હતી પરંતુ બીજા દેશમાંથી આપણા દેશમાં એટલી બધી વસ્તુઓ આવતી ન હતી વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ મજબૂત બની હતી એટલે કે અગ્રિમ સ્થાને હતી સમૃદ્ધિના શિખરે એટલે દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો એટલે કે એક જગ્યાએથી માલસામાનને બીજી જગ્યાએ પહોંચાડવા માટે જેમ ટ્રેન ટ્રક એનો ઉપયોગ થાય એવી જ રીતે સમુદ્ર માર્ગે જહાજો મારફતે પણ થતો હતો હડપ્પીયા સંસ્કૃતિનું મોટું બંદર હતું લોથલમાં બંદરની ગાદી ડિયોકવાડ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે હવે જોઈએ આગળનો cro લોથલ લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દર દાગીના બનાવતા સેલખડી હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ એ સમયમાં રહેતી હતી એટલે કે લોથલના જે લોકો હતા એટલે લોથલના લોકો માટીના વિવિધ વાસણો બનાવવામાં બનાવતા હતા અને વેચતા હતા એટલું જ નહીં પરંતુ મોટા પાયે જે વેપાર થતો એ સમયમાં પ્રાણીનો શિકાર કરી અને એમાંથી જે વસ્તુ બનાવવામાં આવતી હતી એ પણ મોટે પાયે એ સમયમાં એની માંગ હતી ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી લઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી એટલે કે ભારતમાં એ સમયમાં મરી મસાલાની ખૂબ જ માંગ હતી કે બીજા દેશના લોકો આપણા મરી મસાલા મોટા પાયે લઈ જતા હતા એની ખૂબ નિકાસ આપણા ભારતમાંથી ના નિકાસ એટલે શું થાય આપણા દેશમાંથી જે વસ્તુ આપણે બીજા દેશમાં મોકલીએ છીએ એ ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સૂતરાઓ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની પણ નિકાસ થતી હતી એટલે કે કપડાથી માંડી મરી મસાલાથી માંડી લાકડાની પણ નિકાસ આપણા દેશમાંથી થતી હતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી આયાત એટલે કે આપણે સોનું ચાંદી આપણે બીજા દેશમાંથી મંગાવવું પડતું હતું હવે જોઈએ આગળનો ફકરો ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો શા માટે તો કે આવી અને અથવા તો ઘોડા ઉપર આપણા દેશમાંથી રેશમનું કાપડ લઈ જતા હતા તેઓ જે માર્ગે મુસાફરી કરે એને પછી રેશમ માર્ગ તરીકે નામ આપ્યું મુખ્યત્વે ચીન ભારત ઈરાન અબ્રસ્તાન ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા શેના તો કે રેશમના કાપડના દક્ષિણ ભારતના બંદરો કાળામરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્ર છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પ્રાચીન ભારતમાં હવે ચિત્રકલાનો વિકાસ જોઈએ તો કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે આપણા મગજમાં ક્યારે કયા વિચાર આવે અને એ આકૃતિ ચિત્ર રૂપે જ્યારે કોઈ પણ આકૃતિ પેઇઝ કે પણમાં કંડારાય એને કહેવાય આપણા મગજની મનોભાવથી ઉત્પન્ન થયેલી આકૃતિ સાથે સાથે તે જે તેવા સમયની વાસ્તવિકતાનું પણ પરિસ્થિતિનું પણ ચિત્રણ કરી શકે ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે એટલે કે પથ્થર યુગના કે લોકો પથ્થર સાથે રહીને પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા એ ચિત્રો મળી આવ્યા છે મધ્યપ્રદેશમાં ભીમ બેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા પાંચસો કરતાં પણ વધુ ચિત્ર મળી આવ્યા છે જે આજે પણ એટલા જ જીવંત છે એટલે કે એ સમયના જે લોકોએ પાંચસો ચિત્ર દોર્યા એની વાત કરી છે આ સિવાય અજંતા ઇલોરા અને બાઘાની ગુફા તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે અજંટા ઇલોરાના ચિત્રો વિશ્વ વિખ્યાત છે જે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ એ ચિત્ર એવા જોવા મળે નહીં જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે કે બુદ્ધે પોતાનું જીવન કેવી રીતે જીવ્યું અને એણે કેવી રીતે સાધના એટલે કે તપ કર્યું એ ચિત્રમાં દોરવામાં આવ્યું છે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહી શકાય છે એટલે કેટલું વિશિષ્ટ અને આબેહૂબ ચિત્ર છે તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે એટલે કે ઈલ ઇલોરામાં જે શંકર ભગવાનનું મંદિર છે એ એક જ શિલામાંથી એટલે કે એક જ પથ્થરમાંથી કોતરેલું આખું મંદિર જોવા મળે છે એવું અદ્ભુત મહાન શિલ્પ છે હવે જોઈએ આગળનો ફકરો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે એક સમાન નગર રચના સ્નાનગર અનાજના કોઠાર ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય મહેલોના સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યોમાં બાર બારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો જંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો પણ સમાવેશ થાય છે એટલે કે પહેલાના સમયમાં જે શિલ્પ અને સ્થાપત્ય રાજા દ્વારા બનાવેલા કયા કયા હતા એની અહીં રચના એટલે કે વર્ણન કરવામાં આવ્યું છે શિલ્પ કલામાં કલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો મૂર્તિ કલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી પહેલું ગાંધાર કલા તો કે એ શું છે તો કે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના જોવા મળ્યા છે તેમાં બુદ્ધની મૂર્તિ મોટા પ્રમાણમાં બની હતી બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસદ્દામાં જોવા મળે છે અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે જે મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની ત્યારબાદ મથુરા કૈલા શૈલીમાં હિન્દુ દેવદેવતાઓની મૂર્તિ બનવા લાગી અમરાવતી અજંતા નાસિક સારનાથમાં પણ મૂર્તિ કલાના નમૂના પ્રાપ્ત થયા છે એટલે કે પ્રાચીન સમયમાં આપણે જે શિલ્પ સ્થાપત્ય અને ભગવાનને લગતી મૂર્તિ અને ધાર્મિક પ્રમાણમાં બનાવેલી અનેક દેવી દેવતાઓની મૂર્તિ જે જોવા મળે